બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર બાદ મ્યુકોરમાઇકોસિસ નામના રોગે પણ આતંક મચાવ્યો હતો, ત્યારે આવા જીવલેણ અને ગંભીર બીમારીમાં પણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 52 જેટલા સફળ ઓપરેશન કરી ડીસાની ખાનગી હોસ્પિટલના તબીબે અનેક લોકોના જીવ બચાવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ખતરનાક સાબિત થઈ હતી. લોકોમાં વધેલા સંક્રમણના કારણે સતત કોરોનાના કેસોમાં વધારો થયો હતો. વધતા જતા કોરોનાના કેસના કારણે તમામ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી અને હોસ્પિટલમાં બેડનો અભાવ ઊભો થયો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા એવા દર્દીઓ હતા કે તેમણે સમયસર સારવાર ન મળવાને કારણે મોત નિપજ્યા હતા. વધતા જતા કોરોના કેસના કારણે સૌથી વધુ ઓક્સિજનની અછત સર્જાઈ હતી. ચારે બાજુ માત્ર ને માત્ર કોરોનાના દર્દીઓ જોવા મળતા હતા. ત્યારે કોરોના કાળનો સમય પૂર્ણ થતાની સાથે જ મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવવા માંડ્યા. માંડ માંડ કોરોના પૂર્ણ થયો તેવામાં ગુજરાતમાં ફરી એકવાર આફતરૂપ મ્યુકોરમાઇકોસિસ કેસ આવતા ફરી એકવાર લોકો ભયમાં આવી ગયા હતા. એક બાદ એક મ્યુકોરમાઇકોસિસ કેસ આવતા ગુજરાત સરકાર પણ ચિંતામાં મુકાઈ હતી, કારણ કે મ્યુકોરમાઇકોસિસ સારવાર દર્દીઓ માટે પીડાદાયક હતી અને બીજી તરફ આ બીમારીમાં દવાનો ખર્ચો લાખો રૂપિયા થતો હોવાથી દર્દીઓ પણ ચિંતામાં મુકાયા હતા. તેવામાં ભયાનક બીમારીમાં ડીસાના એક તબીબે મ્યુકોરમાઇકોસિસના 52 દર્દીઓને સારવાર આપીને મ્યુકોરમાઇકોસિસમાંથી મુક્ત કરીને સ્વસ્થ બનાવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસના 200થી પણ વધુ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. 1.5 મહિના અગાઉ જ્યારે મ્યુકોરમાઇકોસિસ તેની ચરમસીમાએ હતો ત્યારે તેના સારવારમાં સૌથી વધુ ઉપયોગી એવી ઇન્ફોટેરેસિન બી ઇન્જેક્શન પણ ઉપલબ્ધ ન હતા. તેવામાં લોકોના જીવ કઈ રીતે બચાવવા તે એક મોટો પ્રશ્ન હતો. તેવામાં ડીસાના ડૉક્ટર મનોજ અમીને ગાંધીનગર ખાતે એક હોસ્પિટલમાં ફરજ બજાવી હતી અને તેઓએ ત્યાં સૌથી વધુ 52 દર્દીઓના ઓપરેશન કરી તેઓના મ્યુકોરમાઇકોસિસ નામના રોગમાંથી ઉગાર્યા હતા. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ સફળ ઓપરેશન કરનાર ડૉક્ટર મનોજ અમીન તે સમયની પરિસ્થિતિ વિશે વધુ જાણકારી આપી હતી. મારા અંદાજ પ્રમાણે, મને જે ખ્યાલ છે એ પ્રમાણે, લગભગ આશરે 201 પેશન્ટ મેં પોતે જોયા. એમાંથી 52 જેટલી સર્જરી મેં પોતે કરી. અમુક સર્જરી એવી હતી કે 52 સર્જરી સિવાયના જે પેશન્ટો હતા ક્યાંક હું પહોંચી વળું નહીં, એટલા માટે ક્યાંક બીજા મારા મિત્રો કે જે લોકો ઓપરેશનો કરતા હતા જ્યાં લોડ ઓછો હોય ત્યાં અમે એકબીજાને ટ્રાન્સફર કરી દેતા હતા. એવી રીતે પેશન્ટોનું કામ ફટાફટ થઈ જાય એ રીતે એક ચેન ગોઠવી હતી. કેમ કે સિવિલ હોસ્પિટલ ને બધી જગ્યાએ તો એટલો બધો ધસારો હતો કે ત્યાં તો પેશન્ટના 5-5, 10-10 દિવસ સુધી વારો બની આવે, અને જ્યારે વારો આવે ત્યારે રોગ એટલો બધો વધી ગયો હોય કે ઓપરેશન થઈ શકે એવું ના હોય, કાં તો પેશન્ટ ઓક્સિજન પર ને એના પર જઈને પેશન્ટ એક્સપાયર થઈ જતા, એટલી ખરાબ હાલત હતી. ડૉક્ટર મનોજ અમીને મ્યુકોરમાઇકોસિસથી અસરગ્રસ્ત 200થી પણ વધુ દર્દીઓના નિદાન કર્યા હતા અને 52 જેટલા દર્દીઓની સર્જરી કરી નવ જીવન બક્ષ્યું હતું. પરંતુ તે સમયની સ્થિતિની વાત કરતા ડૉક્ટરે જણાવ્યું હતું કે તેમના 25 વર્ષની કારકિર્દીમાં આટલો ખરાબ સમય તેઓએ ક્યારેય જોયો નથી. સતત 13-14 કલાક કામ કરવા છતાં પણ તેઓ હંમેશા દુઃખી રહેતા હતા. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસ દર્દીઓનું નિદાન અને સર્જરી કરનાર ડૉક્ટર મનોજ અમીને તે સમયની ભયાવહ સ્થિતિ અંગે જાણકારી આપી હતી અને હવે કોરોનાની ત્રીજી લહેર માટે પણ લોકોને સાવચેત રહેવા માટે તેમજ સાવચેતી જ એજ સલામતી માટે લોકોને જાગૃત રહેવા સલાહ આપી છે. તો આથરક મ્યુકોરમાઇકોસિસ સારવાર લઈ સાજા થયેલા દર્દીઓ પણ ડૉક્ટરનો આભાર માની રહ્યા છે. કાંતાબેન સોલંકી મારા મમ્મીજી થાય, એમને 1.5 મહિના પહેલાં કોરોના થયો હતો, પણ પછી એમને મ્યુકોરમાઇકોસિસની અસર હોય એવું પેપરમાં ને બધું જોતાં જોતાં અમને એવું લાગ્યું કે કદાચ હોઈ શકે. પાલનપુરના કોઈ ENT કે કોઈ પણ ડૉક્ટર જોવા તૈયાર નહોતા. અમને ઓપીડીમાં અમને બોલાવતા, મમ્મી બહાર બેઠા હોય, ડૉક્ટર મનોજ અમીન સાહેબનો અમને રેફરન્સ મળ્યો, અમે એમને બતાવવા ગયા. સાહેબે એટલું સરસ રીતે અમારી જોડે વાત કરી, પેશન્ટને એટલું સરસ અટેન્ડ કર્યું, એમનું આટલું મેજર ઓપરેશન કર્યું પણ અમને ક્યાંય હારવા નથી દીધા, એટલો પોઝિટિવ થિંક એમનો. અને એ રીતે અમારી જોડે ટ્રીટમેન્ટ એમણે અમને આપી. 1 મહિનો થયો છે અત્યારે પણ અમે એમને બતાવાયા છીએ 1 મહિના પછી, પણ સાહેબ ડૉક્ટર મનોજ અમીન સાહેબે એટલી સરસ રીતે વાત કરી છે અમારી જોડે
એટલો સરસ પોઝિટિવ એટીટ્યુડ છે એમનો કે અમને પેશન્ટનું દુઃખ હળવું થઈ જાય એમની જોડે વાત કરવાથી. એ વખતે પેશન્ટ પાણી પણ નહોતું પી શકતું એવી કન્ડિશન હતી મોઢા માટે. અત્યારે અમે એમને બધું જ આપી શકીએ છીએ, રાબ, સૂપ, પાણી બધું જ એ લઈ શકે છે નળી માટે. અને અત્યારે પણ સાહેબ કહે છે કે તમે મહિનો દવા લો, એમને બહુ જ સરસ થઈ જશે, પહેલાં જેવું થઈ જશે. ઓકે.